નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આજે આપણે જોઈશું અંગ્રેજી ધોરણ 2. આવતા લેક્ચરમાં આપણે જોયું હતું વ્હીકલ્સ એટલે કે વાહનો. તમે બધાએ જોયા જ છે ને વાહનો, બસ, રિક્ષા, કાર, એવું બધું તમે જોયું જ હોય છે. હા, આપણે આજે એને ભણવાનું છે અને શીખવાનું છે, બરાબર? વ્હીકલ્સ એટલે વાહનો, VEHICLES, વ્હીકલ્સ એટલે કે વાહનો. સરસ. હવે જુઓ શેનું ચિત્ર આપેલું છે, તો કે કારનું, CAR, કાર એટલે મોટર. BUS પછી શેનું ચિત્ર છે, તો કે બસનું, BUS, બસ એટલે બસ. પછી જુઓ વાનનું ચિત્ર છે ને, VAN, વેન એટલે વાન, VAN, વેન એટલે વાન. આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા હતા, પરંતુ ફરીથી હું તમને સમજાવું એટલે તમને આવડી જાય, બરાબર? પછી છે જીપ, ZEEP, જીપ એટલે જીપ, ZEEP, જીપ એટલે જીપ. પછી છે બોટ, BOAT, બોટ એટલે હોડી, BOAT, બોટ એટલે હોડી. પછી શિપ, તો કે SHIP, શિપ એટલે વહાણ, SHIP, શિપ એટલે વહાણ. સમજાણું? હા, બોલતું જવાનું છે મારી સાથે, બરાબર? એના પછી છે ટાંગા, TONGA, TONGA, ટાંગા એટલે ઘોડાગાડી, TONGA, ટાંગા એટલે ઘોડાગાડી. પછી શું છે, તો કે ટ્રક, TRUCK, TRUCK, ટ્રક એટલે ખટારો, TRUCK, ટ્રક એટલે ખટારો, બરાબર? હવે છે ટ્રેનનું ચિત્ર, TRAIN, ટ્રેન એટલે રેલગાડી, TRAIN, ટ્રેન એટલે રેલગાડી. બેઠા છો ને તમે ટ્રેનમાં? હા, કેવી છુકછુક કરતી ગાડી ચાલે છે ને. હા, હવે આપણે જોઈએ બાઇસિકલ, BICYCLE, BICYCLE, બાઇસિકલ એટલે સાયકલ, BICYCLE, બાઇસિકલ એટલે સાયકલ. હા, એના પછી જુઓ સ્કૂટર, સ્કૂટરનું ચિત્ર છે ને, હા, ACOOTER, ACOOTER, સ્કૂટર એટલે સ્કૂટર. પછી શેનું ચિત્ર છે, તો કે રિક્ષાનું, RICKSHAW, RICKSHAW, રિક્ષો એટલે કે રિક્ષા, રિક્ષો એટલે કે રિક્ષા. સમજાણું? સ્કૂટર એટલે સ્કૂટર જ થાય, બરાબર? અને RICKSHAW, રિક્ષો એટલે રિક્ષા. એના પછી નીચે જુઓ શું છે, એરપ્લેન, AIRPLANE, AIRPLANE, એરપ્લેન એટલે વિમાન. શું થાય? વિમાન. સમજાણું? AIRPLANE, એરપ્લેન એટલે વિમાન. પછી એના પછી શેનું ચિત્ર છે, આ પણ એક વિમાન જેવું જોઈએ છે, પરંતુ એનું નામ છે હેલિકોપ્ટર. આ પણ વિમાન પણ આકાશમાં ઉડે છે અને હેલિકોપ્ટર પણ આકાશમાં ઉડે છે. HELICOPTER, HELICOPTER, હેલિકોપ્ટર, HELICOPTER, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. સમજાણું? હવે જુઓ તમે બધા એકવાર ફરીથી જુઓ, CAR, કાર એટલે મોટર, BUS, બસ એટલે બસ, VAN, વેન એટલે વાન, ZEEP, ઝીપ એટલે ઝીપ, BOAT, બોટ એટલે હોડી, SHIP, શિપ એટલે વહાણ, TONGA, ટાંગા એટલે ઘોડાગાડી, TRUCK, ટ્રક એટલે ખટારો, TRAIN, ટ્રેન એટલે રેલગાડી, BICYCLE, બાઇસિકલ એટલે સાયકલ, SCOOTER, સ્કૂટર એટલે સ્કૂટર, RICKSHAW, રિક્ષો એટલે રિક્ષા. પછી છે એરપ્લેન, AIRPLANE, એરપ્લેન એટલે વિમાન,
HELICOPTER હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. સમજાણું બધાને? આપણે કેટલા વાહનોના નામ જોઈએ? જોયા તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આપણે 14 વાહનના નામ જોયા. હવે તમારે લખવાના છે અને પાકા કરવાના છે. હવે આગળના પેજ ઉપર જુઓ, 15 નંબરના પેજ ઉપર શું છે? જો ચિત્ર આપેલા છે ને, આપણે જે ચિત્ર હમણાં જોયા એ જ ચિત્ર છે ને. હા, તેમાં શું છે? બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. આ તમને ચિત્ર દેખાય છે અને આ બોક્સમાં એના નામ આપેલા છે. તો આ ચિત્ર છે એ શેનું ચિત્ર છે? આ ચિત્ર શેનું છે? તો કે જીપનું. જીપનું છે ને. હા, તો આમાં જુઓ, જી જીપનો સ્પેલિંગ ક્યાં છે? આ બસ છે, કાર છે, આ વેન છે, આ બોટ છે, આ શિપ છે અને આ શું છે? જીપ. ZEEP. તો આ જીપનું ચિત્ર છે. એની નીચે આપણે લખશું JEEP. સમજાણું? હા. એના પછી આ ચિત્ર શેનું છે? આ ચિત્ર છે એ શેનું છે? તો કે વાનનું છે. વાનનું છે ને, વાન એટલે કે વેન. તો જુઓ જી, આ બસ, આ કાર અને આ વાન અથવા તો વેન. VAN લખો. VAN, વેન એટલે વાન. લખ્યું બધાએ? હા, સરસ, સારા અક્ષરે લખજો. હો, હવે નીચે જાઓ. તો શેનું ચિત્ર છે? તો કે બસનું. બસનું ચિત્ર છે ને. હા, આપણે ઉપરથી ગોતવાનું. બસનો સ્પેલિંગ ક્યાં છે? તો અહીંયા રહ્યો. છો, પહેલાં સૌથી પહેલાં આપેલો છે BUS. ચાલો આપણે ખાનામાં લખશું BUS. બસ એટલે બસ. સમજાણું? હા. એના પછી ચિત્ર છે એ શેનું છે? તો કે વાહનનું છે અથવા તો જહાજનું છે. જહાજના ચિત્રમાં કયો સ્પેલિંગ આવશે? શિપ. શિપ એટલે જહાજ. તો આપણે જોઈએ શિપનો સ્પેલિંગ ક્યાં છે. તો આ બસ, કાર, વેન, બોટ અને શિપ. લખો અહીંયા SHIP. SHIP. શિપ એટલે જહાજ. શિપ એટલે જહાજ. હવે નીચે જુઓ જી, શેનું ચિત્ર આપેલું છે? તો કે કારનું. કારનું આપેલું છે ને. હા, મોટર છે ને. તો આપણે આગળ જોયું ક્યાં છે કાર લખેલું? અહીંયા રહ્યું CAR. કાર એટલે મોટર. લખો CAR. કાર એટલે મોટર. લખાઈ ગયું બધાને? હા. હવે નીચે જુઓ, શેનું ચિત્ર આપેલું છે? હજી હોડીનું ચિત્ર આપેલું છે ને. તો હોડીનો સ્પેલિંગ આપણે કોષ્ટકમાંથી ગોતવાનો છે ને. તો જુઓ, જો અહીંયા રહ્યો, આપણે અંડરલાઇન્સ કરી એ બધા સ્પેલિંગ આવી ગયા. બાકી કયો સ્પેલિંગ રહ્યો? માત્ર એક જ, BOAT. અહીંયા લખો નીચે BOAT. બોટ એટલે હોડી. લખાઈ ગયું ને બધાને? હા. હવે પેજ નંબર 16 ઉપર જાઓ. હવે પેજ નંબર 16 ઉપર જાઓ અને જુઓ શું આપેલું છે. તો વાહનોના નામોને યોગ્ય ચિત્રો સાથે જોડો. આ વાહનોના નામ આપેલા છે એને તમારે એના યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે. તો આ આપેલું ચિત્ર જો, સૌપ્રથમ શું લખેલું છે? TRUCK. ટ્રકનું ચિત્ર ક્યાં છે જુઓ. અહીંયા દેખાય છે ટ્રકનું ચિત્ર? હા. તો આ ટ્રક જે સ્પેલિંગ લખેલો છે એને ટ્રકના ચિત્ર સાથે જોડવાનો છે. એના પછી શેનું ચિત્ર આપેલું, શું લખેલું છે? TONGA. ટાંગા એટલે ઘોડાગાડી. સમજાણું? તમારે સૌપ્રથમ સ્કેલ તમારી પાસે રાખવાની છે અને સ્કેલથી અંડરલાઇન્સ કરવાની છે. એમનામ પેન્સિલથી આડેધડ લીટો કરવાનો નથી. સમજાણું? મેં કેમ સ્કેલ રાખી અને આ ટાંગાને ઘોડાગાડી સાથે જોડ્યો, એવી જ રીતના તમારે સ્કેલથી ટાંગાથી લઈ અને ઘોડાગાડી સુધી જોડવાનું છે. આડો અવળો લીટો કરવાનો નથી. સમજાણું? તમારા બધાના લીધા ચેક થશે એટલા માટે હું કહું છું એમ કરવાનું છે. એના પછી છે સ્કૂટર. SCOOTER. જો સ્કૂટરનું ચિત્ર અહીંયા સૌપ્રથમ દેખાય છે ને. હા. તો આપણે અહીંયાથી સ્કૂટર સુધી જઈશું. દેખાણું? હા. એના પછી શેનું ચિત્ર છે? તો કે TRAIN. ટ્રેન. ટ્રેન ક્યાં છે ગોતો? ચલો જો, અહીંયા દેખાય છે ટ્રેન. હા.
तो आपणे अहींयाथी ट्रेन सुधी आवानुं छे। हाँ, छोड़ी दीधुं ने बधाए। हाँ, हवे शुं छे? तो के बाइसिकल, BICYCLE, बाइसिकल क्या छे? बाइसिकल ने साइकल साथे जोड़ी। हाँ, हवे जो શું લખેલું છે? હેલિકોપ્ટર, HELICOPTER, HELICOPTER। હેલિકોપ્ટરનું ચિત્ર ક્યાં છે? તો કે અહીં આવ્યું। હવે એને એની સાથે જોડો। સરસ, જોડાઈ ગયું। સ્કેલથી જોડવાનું છે। કેટલી વાર કીધું, તમને ન સમજાય તો ફરી જોજો, ફરી કહેજો, અથવા તો તમારા મમ્મીને કહેજો કે તમને સ્કેલ પકડાતા શીખવાડે, બરાબર? સ્કેલથી જોડવાનું છે, આડા અવળી ક્યાંય લાઈન થવી જોઈએ નહીં। હવે એના પછી છે એરપ્લેન, AIRPLANE। એરપ્લેન ક્યાં દેખાય છે તમને? અહીંયા યુ સાયકલની નીચેનું ચિત્ર છે, એ એરોપ્લેનનું છે, એટલે કે વિમાન। એરોપ્લેન એટલે વિમાન। છોડી દીધું। હા, હવે એના પછી શેનું ચિત્ર છે? રિક્ષા, RICKSHAW, એનો સ્પેલિંગ છે ને રિક્ષાનો। હવે રિક્ષા ક્યાં છે? તો રિક્ષા તો બાજુમાં જ છે। હવે આપણે એને એની સાથે જોડવાની છે। જોડાઈ ગયું। હા, જો કેવી સરસ દેખાય છે ને લીટી, તો આ તો તમે પેન્સિલથી આમ લીટા કરો તો એ ચિત્ર સારું દેખાય નહીં, એટલા માટે સ્કેલથી લીટી કાઢી અને જોડવાના છે, બરાબર? આટલા સ્પેલિંગ આપણે જોયા, હવે તમારે શું કરવાનું છે? તો કે કાલે હોમવર્કમાં પેજ નંબર 14 ઉપરના સ્પેલિંગ, પેજ નંબર 14 ઉપરના 14 જે સ્પેલિંગ છે એ તમારે 3 વખત લખવાના છે અને પાકા કરવાના છે। 3 વખત લખવાના છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે અને પાકું કરતું જવાનું છે। ચાલો મિત્રો, થેન્ક યુ।